नमस्ते विद्यार्थी मित्रों, नगर प्राथमिक शिक्षण समिति भावनगर संचालित शाला नंबर 70 માંથી હું ડોક્ટર રક્ષિતા રાજગુરુ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 8 નું પ્રકરણ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. સમીકરણ શબ્દ આમ જોયો તો આપ સૌ માટે સાવ નવો નથી. ધોરણ 6 અને ધોરણ 7 માં સમીકરણ બનાવતા આપણે શીખ્યા છીએ. એનો જ આધાર લઈ અને થોડા વધુ અઘરા દાખલાઓને વ્યવહારુ કોયડા સુધી ધોરણ 8 માં આપણે જવાનું છે. તો આજે આપણે તેનો પહેલો લેક્ચર છે શરૂ કરીએ છીએ. આ લેક્ચરની અંદર આપણે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તેને સમજવાનો પ્રયત્ન કરીશું, સાથે સાથે તેની અગત્યની બાબતો અને તે પછી સાદા કોયડા ઉકેલ તરફ જવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે સૌ એક ચલ સુરેખ સમીકરણની શરૂઆત કરીએ. આપણે જે શીખ્યા છીએ તેનાથી જ શરૂઆત કરીએ. આપણે અગાઉના ધોરણમાં પદાવલી શીખી ગયા છીએ, તો આ પદાવલીનો આધાર લઈ આપણે સમીકરણ તરફ જઈએ. અહીંયા આપણે બોર્ડ તરફ એકવાર જોઈએ. જુઓ અહીં બોર્ડમાં કેટલીક પદાવલીઓ મેં લખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, પહેલી પદાવલી છે 5x, બીજી પદાવલી છે 2x - 3. આ પદાવલી છે એમાં એક છે એ જ્ઞાત સંખ્યા છે, 5 છે એ જ્ઞાત સંખ્યા છે, જ્યારે x છે એ અજ્ઞાત સંખ્યા છે. અજ્ઞાત એટલે કે આપણને ખબર નથી, એ કોઈ પણ સંખ્યા હોઈ શકે. બીજી ભાષામાં કહીએ તો 5 એ અચલ સંખ્યા છે, 5 એટલે 5 જ, પણ x છે એ ચલ છે, એ કોઈ પણ સંખ્યા હોઈ શકે. અહીંયા તમે જુઓ બીજી પદાવલી, એમાં 2x - 3, અહીંયા પણ ચલ તરીકે x લીધેલો છે. આ ચલ છે એને આપણે બીજી એક દિશાના કોઈ પણ અક્ષરથી એટલે કે સ્મોલ લેટર a to z સુધીમાં આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા પહેલી અને બીજી પદાવલીમાં 1 x છે એ ચલ તરીકે છે. હવે થોડા આગળ જઈએ પછીની પદાવલીમાં, અહીંયા જુઓ 3x - y, પહેલી બે પદાવલીમાં માત્ર એક જ ચલ હતો x, જ્યારે અહીંયા ત્રીજી પદાવલીમાં x અને y આ બે ચલ આવેલા છે. તે જ રીતે પછીની પદાવલી 2xy - 5, અહીંયા પણ ચલ તરીકે xy આવેલા છે. ચાલો હવે એના પછીની પદાવલીઓ તરફ નજર કરીએ. x² - 1, અહીંયા જુઓ તો અહીંયા ચલ તરીકે શું આપેલું છે? x² એ અહીંયા ચલ છે. એ પછી છેલ્લી પદાવલી y - y² અહીંયા બે ચલ છે, એક y છે અને બીજો y² છે. તો આપણે જોયું પહેલી બે પદાવલીમાં એક ચલ છે, જ્યારે પછીની પદાવલીમાં એકથી વધુ ચલ છે. તો આપણે અત્યારે જે સમીકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે એક ચલ ધરાવે છે. આ પ્રકરણનું નામ જ છે એક ચલ સુરેખ સમીકરણ. તો આપણે જે પદાવલી જે સમીકરણ ભણવાના છીએ એ એક જ ચલ હોય તેવા પ્રકારની છે. હવે બીજી બાબતને સમજીએ. જુઓ અહીંયા છેલ્લી બે પદાવલી છે એમાં ચલ છે એની એક કરતા વધુ ઘાત છે, એટલે કે અહીંયા x² છે, અહીંયા પણ y² છે. અહીંયા બધે જોઈએ તો ચલની એક જ ઘાત છે, અહીંયા x છે તો x ની એક ઘાત છે એ આપણને ખબર છે, અને એક ઘાત છે એટલે આપણે લખવાની જરૂર રહેતી નથી, પણ એક કરતા વધુ ઘાત હોય છે ત્યારે આપણે એને દર્શાવતા હોઈએ છીએ. આગળ પછી આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે જે વધુ ઘાત વાળી પદાવલી છે એને જો આપણે ગ્રાફ સ્વરૂપે એટલે કે આલેખમાં નિરૂપણ કરીએ તો એનો આલેખ છે સુરેખ આવતો નથી. માત્ર જે ચલ ને એક ઘાત હોય તેના માટે જો ગ્રાફ દોરવામાં આવે તો તે ગ્રાફ છે સુરેખ મળે છે. અને અત્યારે આપણે જે સમીકરણ જો ભણવાના છીએ એમાં એક ચલ હોય
અને સુરેખ હોય તો સુરેખ માટે જરૂરી છે કે ચલની એક જ ઘાત હોય એટલે કે એની અધિકતમ વધુમાં વધુ ઘાત કેટલી હોવી જોઈએ એક એટલે આપણે જે સમીકરણ ભણીએ છીએ અથવા ભણવા જઈ રહ્યા છીએ એના માટે આવા પ્રકારની પદાવલી છે એ આવશે નહીં બીજી આ પણ નહીં આવે કારણ કે એમાં એક થી વધુ ચલ છે તો હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે એક જ ચલ હોય અને ચલની અધિકતમ ઘાત એક હોય તેવા પ્રકારના સમીકરણ હવે સમીકરણ આવ્યું તો સમીકરણ છે આપણને ખ્યાલ છે કે સમીકરણમાં હંમેશા સમતાના ચિહ્નનો ઉપયોગ થાય છે સમતાનું ચિહ્ન એટલે બરાબરનું ચિહ્ન બરાબર એ સમતા દર્શાવે છે બંને બરાબર છે એવું કહે છે તો જ્યાં સમતાનો ઉપયોગ થયો છે એ સમીકરણ છે તો હવે જે પદાવલી જે એક જ ચલ ધરાવતું હોય અને તેની અધિકતમ ઘાત એક હોય તેનો ઉપયોગ કરી અને જે સમીકરણ બનાવેલું હોય તેને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ સમજાઈ ગયું ને તો હવે આવું એક સમીકરણ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરે તમારી પાઠ્યપુસ્તકની અંદર એક ઉદાહરણ આપ્યું છે 2x ઓછા 3 બરાબર 7 આ આપણું એક ચલ સુરેખ સમીકરણનું ઉદાહરણ છે આ બંને બાબતો છે આમાં આપણે ચેક કરીએ જુઓ તો અહીંયા સમતાની નિશાની છે તો કે હા બરાબર છે એ સમતાની નિશાની છે એટલે કે આ સમીકરણ હોઈ શકે પછી ચલ તરીકે x છે અને x ની એક જ ઘાત છે એટલે કે અધિકતમ ઘાત છે 1 છે તો 2x ઓછા 3 બરાબર 7 એ આપણું એક ચલ સુરેખ સમીકરણ બને છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બરાબર નિશાની સમતા સમતા છે એની નિશાનીની જે જમણી બાજુનો ભાગ છે તેને આપણે જમણી બાજુ જેને ટૂંકા સ્વરૂપમાં જબા તરીકે ઓળખીએ છીએ અને ડાબી બાજુનો ભાગ જેને આપણે ડાબી બાજુ એટલે કે ટૂંકમાં ડાબા તરીકે ઓળખીએ છીએ રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ તો અહીંયા આ 2x ઓછા 3 એ ડાબી બાજુ બનશે અને 7 છે જમણી બાજુ બને છે તો આ છે એ આપણું એક ચલ સમીકરણનું સ્વરૂપ છે હવે સમીકરણની અંદર ખાસ કેટલીક બાબતો આપણે સમજવી જોઈએ અને યાદ પણ રાખવી જોઈએ સૌથી પહેલી બાબત કે અહીંયા સમતાની નિશાની છે એ દર્શાવે છે કે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના મૂલ્યો હંમેશા સરખા હોય જે મૂલ્ય આ ડાબી બાજુનું છે એ જ મૂલ્ય છે એ જમણી બાજુનું હોય જે ફેરફાર જે વસ્તુ જે મૂલ્ય તમે ગાણિતિક પ્રક્રિયા કરીને ડાબી બાજુનું મેળવો એ જ મૂલ્ય જમણી બાજુનું હોય એવું કોણ કહે છે આ સમતાની નિશાની બરાબરની નિશાની છે આપણને એવું કહે છે બીજી બાબત જે આપણે જોવાની છે એ છે કે કોઈ ચોક્કસ સમીકરણ હોય એનો એક જ ઉકેલ હોય એટલે કે એક સમીકરણનો કોઈ ચોક્કસ જ ઉકેલ મળે એ બાબતને સમજવા આપણે હજી એક સરળ ઉદાહરણ લઈએ x વત્તા 8 બરાબર 10 સમીકરણનો ઉકેલ એટલે શું તો કે આ x છે x ની કિંમત શું હોઈ શકે x છે એ કઈ સંખ્યા હોઈ શકે એ આપણે શોધીએ તેને સમીકરણનો ઉકેલ કહેવાય આ ખૂબ સરળ સમીકરણ છે એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે x ની કિંમત શું હોઈ શકે આપણે તમે અગાઉના ધોરણમાં કેટલીક ખાલી જગ્યા પૂછાતી ને તમે લખતા પણ ખરા આ રીતે હું એને દર્શાવું તમારી જાણીતી રીતે ખાલી જગ્યા વત્તા 8 બરાબર 10 તો તરત આપણને ખ્યાલ આવે કે ખાલી જગ્યામાં શું આવે તો કે 2 એટલે કે 8 માં હું 2 ઉમેરીશ તો જવાબ શું મળશે 10 એટલે x ની કિંમત શું મળે અહીંયા આપણને 2 એનો મતલબ એવો થાય કે આ જે સમીકરણ આપણે લીધું છે એ સમીકરણનો ઉકેલ છે x બરાબર 2
હવે આપણને એવું થાય કે અન્ય ઉકેલ મળી શકે ખરા એટલે કે x બરાબર 2 ની બદલે 3 1 કે 4 લઈ શકાય જોઈ જોઈએ આપણે x બરાબર 1 લઈએ આપણે તો હું અહીંયા 1 ની જગ્યાએ મેં 1 લીધા તો 1 વત્તા 8 બરાબર 9 મળે છે જે આપણે જમણી બાજુ છે એની જેટલા નથી એટલે કે મૂલ્ય બદલાઈ જાય છે પણ આપણને ખબર છે ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય તો સરખું જ રહેવું જોઈએ એનો મતલબ એવો થાય કે x ની કોઈ ચોક્કસ કિંમત જ મળે આ એક સમીકરણ છે અને એક સમીકરણ માટે તેના ઉકેલ સ્વરૂપે x ની એક જ કિંમત આપણને મળી શકે અન્ય હોઈ શકે નહીં ત્રીજી અને બીજી પણ ખૂબ અગત્યની બાબત જે આપણે જોવાની છે એ કે સમીકરણની અંદર બરાબરની નિશાની છે એની અગત્યતા ખૂબ બધી છે ધારો કે આપણે આ સમીકરણને એક ત્રાજવા તરીકે લઈએ તો ત્રાજવાની અંદર બે પલ્લા હોય અને આ ત્રાજવું સંતુલિત ક્યારે થાય તો કે બંને પલ્લામાં એક સરખું વજન હોય તો ને તો જ આ સમીકરણ અથવા તો આપણું જે ત્રાજવું છે એ સંતુલિત થાય એવું જ સમીકરણ માટે ધારો કે આ ત્રાજવાના એક પલ્લામાં મેં 1 કિલો ચોખા મૂક્યા અને બીજા પલ્લામાં 1 કિલોગ્રામનું વજન મૂક્યું છે હવે જો હું એક બીજા પલ્લું જે છે ચોખાવાળું એમાં 500 ગ્રામ ચોખા વધારે નાખું તો શું થાય હા તો તરત જ તમને ખ્યાલ આવે કે એ પલ્લું નીચું નમી જાય જે બેલેન્સ રહેવું જોઈએ સંતુલિત રહેવું જોઈએ એવું સંતુલિત રહેતું નથી સંતુલિત કરવા માટે મારે શું કરવું પડે તો કે મેં એક પલ્લામાં ચોખા વધારે નાખ્યા તો એટલા જ વજનના અન્ય કોઈ વસ્તુ અથવા તો વજનિયા છે એ મારે બીજા પલ્લામાં મૂકવા પડે એટલે કે 50 ગ્રામ વધારે અહીંયા નાખું એટલે 500 ગ્રામ અહીંયા વધારે નાખ્યા તો 500 ગ્રામ મારે આ બાજુ પણ વધારે મૂકવા પડે તો એ પલ્લા છે એ સંતુલિત રહે તો આ સમીકરણ છે એનું પણ એવું છે એને હંમેશા આપણે સંતુલિત રાખવાનું છે એટલા માટે તમે ડાબી બાજુ જે પ્રક્રિયા કરો એ જ પ્રક્રિયા તમારે જમણી બાજુ કરવી પડે એટલે કે ડાબી બાજુ તમે કોઈ સંખ્યા ઉમેરો છો તો જમણી બાજુ પણ એવી સંખ્યા ઉમેરવી પડે ડાબી બાજુ તમે કોઈ સંખ્યા બાદ કરો છો બાદબાકી કરો છો તો જમણી બાજુ પણ તમારે એટલી જ સંખ્યા બાદ કરવી પડે તે જ રીતે ગુણાકાર ડાબી બાજુ કરો તો એ જ સંખ્યા વડે ગુણાકાર જમણી બાજુ અને ભાગાકાર કરો તો એ જ સંખ્યા વડે ભાગાકાર જમણી બાજુ કરવો પડે જ્યારે આપણે એમ કરીએ તો જ સમીકરણ સંતુલિત રહે તો જ્યારે આપણે ઉકેલ તરફ આગળ વધીએ ઉકેલ માટેની પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે જે જે પ્રક્રિયા જમણી બાજુ થાય એ જ પ્રક્રિયા ડાબી બાજુ થાય એ ખૂબ જરૂરી છે અને એ યાદ રાખી એ પ્રમાણે પ્રક્રિયા કરી આપણે ઉકેલ સુધી પહોંચી શકીએ હવે આપણે એક ઉદાહરણ દ્વારા આ બાબતને સમજીએ તમારા પાઠ્યપુસ્તકનું આ ઉદાહરણ છે એને આપણે લઈએ ઉદાહરણને સાથે રાખી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે ઉકેલ મેળવવો હોય તો કઈ રીતે પ્રક્રિયા થઈ શકે જો અહીંયા ચલની સાથે આપણો ચલ x છે એની સાથે એક પદ ગુણાકારથી જોડાયેલું છે એટલે કે 2 છે ગુણાકારથી જોડાયેલા છે જ્યારે 3 છે એ બાદબાકીથી જોડાયેલા છે આપણે x છે એને એકલા રાખવાના છે અને બાકીના જેટલા પદો છે એને આપણે તેનાથી દૂર કરવા છે તો સૌથી પહેલા સ્ટેપ આપણે જોવાનું કે જે સંખ્યા સરવાળા બાદબાકીથી હોય એને આપણે પ્રથમથી દૂર કરશું તો અહીંયા જુઓ અહીંયા છે ઋણ 3 અથવા તો ઓછા 3 છે એને આપણે દૂર કરવા છે એટલે કે મારે અહીંયા શૂન્ય લાવવું છે તો હું શું કરીશ જુઓ ઋણ 3 છે એમાં હું વત્તા 3 કરું તો તમને ખબર છે
કે વિરોધી સંખ્યા છે એનો સરવાળો શૂન્ય થશે અને પાછું આપણને યાદ આવે કે જે પ્રક્રિયા આપણે ડાબી બાજુ કરીએ છીએ